पहलो सवाल, अमेरिकाना राष्ट्रपति ने केटलो पगार मळे छे? बीजो सवाल, पगार उपरांत बीजी केटली सुख साहिબીને સગવડ મળે છે? ત્રીજો સવાલ, આટલા બધા નાણાનું અમેરિકન પ્રમુખ શું કરતા હશે? આંકડા અકલ કામ ન કરે એવા છે। દુનિયા આખીએ કુતૂહલતાપૂર્વક આ મુદ્દો જાણવાનો પ્રયાસ કર્યો છે, પણ આ દિવસ સુધી અમેરિકાએ બધે બધું બહાર આવવા દીધું નથી। ક્યારેક સુરક્ષાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે, તો ક્યારેક પ્રમુખ અમારો, પૈસા અમારા, પોલિસી અમારી, એમાં તમારા બાપાના કેટલા ટકા, એમ કહીને વાતને ટાળી દેવામાં આવી છે। મારા દીકરા ધોળિયાઓ બોલે એમાં અડધું પડધું તો આપણને સમજાય નહીં, છતાં ઇન્ટરનેટમાં ઊંધા થઈને જેટલું સમજાણું એ અમે આ વિડીયોમાં સમજાવ્યું છે। બહુ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે આગલા જન્મમાં છકડાના છકડા ભરીને પુણ્ય કર્યું હોય એ જ બીજા જન્મમાં અમેરિકાનો પ્રમુખ બને છે। 1789માં અમેરિકામાં લોકશાહી આવી ત્યારથી લઈને અત્યાર સુધી પ્રમુખના પગારમાં 5 વખત વધારો થયો છે। હાલના પ્રમુખ જો બાઇડનના પગારના આંકડા જોઈએ તો તેમને વાર્ષિક 2 કરોડ 92 લાખ રૂપિયા મળે છે। એ સિવાય 36 લાખ રૂપિયાના ભથ્થા અલગ મળે છે અને મનોરંજન ખર્ચ પેટે 14 લાખ રૂપિયા મળે છે। ઉપરાંત 73 લાખ રૂપિયા નોન ટેક્સેબલ ટ્રાવેલિંગ અલાઉન્સના મળે છે છોગામાં। નોન ટેક્સેબલ ટ્રાવેલિંગ અલાઉન્સ એટલે ટિકિટના પૈસા તો ન લાગે પણ ટેક્સના પૈસા પણ ન ભરવાના। કોઈ ટ્રાવેલ એજન્સીની જાહેરાત આવે કે મુંબઈથી રાજકોટની વિમાની ટિકિટ માત્ર 1 રૂપિયામાં તો હરખપદુડા થઈને બુકિંગ કરવા દોડી ન જતા, કારણ કે ટિકિટ ટેક્સેબલ હોય તો 1500 તો ખીચામાંથી જ ભરવા પડે છે। જો બાઇડનને આ ઉપાધિ કરવાની જરૂર નથી, ગણતા જજો 2, 92, 36, 14 ને 73 કુલ 4 કરોડ 15 લાખ થયા। આટલા તો ખાલી વર માંડવે આવે ત્યારે ચાંદલાના જ થયા, હજી હાથ ગણામાં જે તોતિંગ સગવડો મળે છે બાકી છે। અમેરિકાની પત્ની ફર્સ્ટ લેડી એટલે કે દેશની પ્રથમ મહિલા ગણાય છે, પણ એને કોઈ પગાર આપવામાં આવતો નથી। જો કે એમાં કાંઈ ખોટું નથી, બાયડાનો પગાર 4.25 કરોડ જેટલો હોય પછી બાયડીને પગારની શી જરૂર? આમ તો આ બધા આંકડા બહાર પડતા નથી, પણ ન્યૂયોર્કની એક વેબસાઇટ સ્ટાઇલ કાસ્ટરે નખથી શખ સુધીની માહિતીઓ જગત સમક્ષ મૂકી દીધી છે। વેબસાઇટ વાળા માને છે કે જે પગાર છે છે જ, એમાં છાનું રાખવા જેવું શું છે? છાબડે ઢાંક્યો સૂરજ કદી ઢંકાવાનો નથી। હવે અમેરિકન પ્રમુખને બીજી કઈ કઈ લક્ઝરિયસ સગવડો મળે છે એની વાત ખાલી સાંભળજો, ડાયરીમાં લખતા નહીં, આપણે તો ભાઈ જોઈને જીવ વાળવો છે ને। શક્તિશાળી દેશનો શક્તિશાળી પ્રમુખ વ્હાઇટ હાઉસ નામના મકાનમાં મફતમાં રહે છે। રાજમહેલ જેવી આ આલિશાન ઇમારત 6 માળની છે, 55,000 ચોરસ ફૂટનો એરિયો છે। ઇમારતમાં 132 ઓરડાઓ, 35 બાથરૂમ અને 28 ફાયરપ્લેસ છે। ફાયરપ્લેસ એટલે ટાઇડ વાય તો તાપી શકાય એવી જગ્યા, ઉપરાંત ટેનિસ કોર્ટ, ફેમિલી મૂવી થિયેટર, જોગિંગ ટ્રેક, સ્વિમિંગ પુલ અને બોલિંગ એલી પણ છે। આને કહેવાય બોલિંગ એલી, તમે કદાચ કોઈ શોપિંગ મોલમાં જોઈ હશે બોલિંગ એલી। સ્ટાફની વાત કરીએ તો વ્હાઇટ હાઉસમાં રસોઈના બાપ એવા 5 શેફ, સામાજિક સચિવો, મુખ્ય સુલેખનકાર, ફૂલોની સજાવટ કરનાર ફ્લોરિસ્ટ, વેલેટ અને બટલર વગેરે કાર્યરત હોય છે। વેલેટ એટલે એ માણસ જેને સાહેબની તેમજ બહારથી આવતી ગાડીઓનું ધ્યાન રાખવાનું હોય છે। બટલર એટલે એવો માણસ જેણે સમગ્ર ભોજન વ્યવસ્થાનું સંચાલન કરવાનું હોય છે અને પ્રમુખ જો દારૂ પીતા હોય તો ટોપ ક્લાસ મદિરાનો સરંજામ કરવાનો હોય છે। એન માંદે આપણને તો કોથળી માંડમાં નસીબ થાય છે અને અમેરિકન પ્રમુખને ખ, પ અને ચ ની બધી જ વ્યવસ્થા। ચ એટલે ચાય પાણી, તમે શું સમજ્યા? તો ઠીક, ઊંધું સમજીને ક્યાંક મારા જેવા ગરીબ માણસને મરવી ન નાખતા। ટૂંકમાં અમેરિકન પ્રમુખ વ્હાઇટ હાઉસમાં મફતમાં ખાઈ પીને રહી કરી શકે છે। હવે રહી શકતા હોય એટલે કરી તો શકતા જોઈએ, કહેવાની કાંઈ જરૂર નથી। મીઠી ઈર્ષા થાય એવી બીજી એક સગવડની વાત કરીએ તો અમેરિકન પ્રમુખને બ્લેર હાઉસ નામના એક ગેસ્ટ હાઉસની સગવડ મળે છે। આ રાજકીય ગેસ્ટ હાઉસ વ્હાઇટ હાઉસ કરતાં 70,000 ચોરસ ફૂટ મોટું છે। તેમાં 119 ઓરડાઓ છે જેમાં મહેમાનો અને સ્ટાફ માટે 20થી વધુ શયનખંડોનો સમાવેશ થાય છે। 35 બાથરૂમ, 4 ડાઇનિંગ રૂમ, 1 જીમ,
ફૂલની દુકાન અને એક હેર કટિંગ સલૂન પણ હોય છે આ ગેસ્ટ હાઉસમાં। સલૂનમાં અપાતી સેવા ફક્ત માથાના વાળ કાપવા પૂરતી મર્યાદિત છે। આ છે કેમ ડેવિડ, જે વિકટ સમયમાં કે કોઈ પણ ચુનોતી ભર્યા સંજોગોમાં અમેરિકન પ્રમુખની છુપાઈ જવાની જગ્યા છે। નયન રમ્ય છતાં અંતરિયાળ પર્વતમાળાઓ વચ્ચે આવેલા કેમ્પ 128 એકર જગ્યામાં પથરાયેલો છે। અમેરિકન પ્રમુખ હવાઈ સફર માટે એરફોર્સ વન નામના બોઈંગ સિરીઝના વિમાનનો ઉપયોગ કરે છે, જેનો એક કાવડિયો પણ એને ચૂકવવો પડતો નથી। આ વિમાનમાં રાષ્ટ્રપતિ માટે કાર્યાલય, રેસ્ટ રૂમ તથા જરૂર પડે તો તમામ સુવિધાયુક્ત ઓપરેશન થિયેટરની વ્યવસ્થા હોય છે। પ્લેન ઉડતું હોય અને ઇંધણ ખૂટી જાય તો અન્ય વિમાનો દ્વારા હવામાં તેને રીફ્યુલ કરી શકાય છે। માઇલો વેદ મહાદેવજી જાણે, આ વિમાનની આંતરિક વ્યવસ્થાનો સંપૂર્ણ ભેદ હજી સુધી કોઈ જાણી શક્યું નથી। જમીની માર્ગે સફર કરવા માટે અમેરિકન પ્રમુખ ધ બીસ્ટ નામની આ મોટરનો ઉપયોગ કરે છે, જેની કિંમત આશરે 11 કરોડ રૂપિયા છે। તમામ સુરક્ષા અને સંચાર ઉપકરણોથી સહજ આ કાર પરમાણુ રાસાયણિક હુમલાથી પણ બચવા માટે સક્ષમ હોય છે। આકસ્મિક સંજોગોમાં ટાયર ફાટી જાય તો પણ આ કાર ચાલી શકે એવી વ્યવસ્થા હોય છે। અમેરિકન પ્રમુખ વિદેશ જાય એ પહેલા જ આ કારને માલવાહક વિમાન દ્વારા અગાઉથી મોકલી દેવામાં આવે છે। અમેરિકન પ્રમુખ જીવે તો લાખના ને મરે તો 1.25 લાખના। નિવૃત્ત થયા પછી તેમને વાર્ષિક આશરે 1.5 કરોડ રૂપિયા જેટલું પેન્શન અને સરકારી ખર્ચે કાર્યાલય આપવામાં આવે છે। પ્રમુખનું અવસાન થાય તો તેની વિધવા પત્નીને તેની અડધી રકમનું પેન્શન મળતું રહે છે। કેટલાક સિદ્ધાંતવાદી પ્રમુખો સરકારી પગાર લેતા નથી, દાખલા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સમ ખાવા માત્ર $1 પગાર જ લેતા હતા। પણ જે પ્રમુખો પગાર લઈને કામ કરે છે, મોટાભાગના નાણાંની બચત કરે છે, પછી બાકીની જિંદગીમાં ટેસડા કરે છે, સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં વાપરે છે કે પછી દાન ધર્મ કરે છે। એક બાજુ અમેરિકન પ્રમુખની આ મોટર ઊભી રાખો ને બીજી બાજુ અતુલ ઓટોનો આ છકડો ઊભો રાખો, બેસવાની મજા સેમાં આવે? આ બુદે આપણે એક ઓપિનિયન પોલ બહાર પાડવો છે, પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો। નમસ્કાર।